કરવા નહીં કરવા એ પણ કદાચ એક સંઘર્ષ કરવો એવું બાબાએ કહ્યું જ છે. અને પણ એ ત્રીજું કીધું છે, એની પહેલા એક શિક્ષિત બનવાનું કહ્યું છે. અને એક વિચાર મંથન માટેની એક શૃંખલા શરૂ કરીએ છીએ જેનો કોઈ રાજકીય હેતુ નથી. ડાયસ ઉપર લગભગ અલગ અલગ પાર્ટીને રિપ્રેઝેન્ટ કરતા હશે એવા મહાનુભાવો, પણ અલ્ટિમેટલી દરેકના ખોળિયામાં જે જીવ છે એ જીવનો જે પ્રભુ છે એ પ્રભુનું નામ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એક સામાજિક કામગીરીથી અંજલિ આપીએ આપણે એ ઉદ્દેશ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે. રક્તદાન શિબિર માં લાલજીભાઈ અને અમે ભેગા મળીને સુરતમાં તો ઘણા પ્રસંગો કરતા હોઈએ છીએ, પણ ભાવનગરથી આ બાજુનો પટ્ટો જુઓ તમે, મહુવા તળાજા, એમાં બહુ ફ્રિકવન્ટલી બ્લડ ડોનેશન કેમ્પ થતા નથી. એક્સિડન્ટ વધારે થાય એટલે બ્લડની જરૂર તો વધારે પડે છે એ વિસ્તાર કરતા, પણ બ્લડ ડોનેશન બાબત જાગૃતિ થોડી ઓછી છે. આપ સર્વને જણાવું કે લોહી આપવાથી લોહી વધતું હોય છે, ઘટતું નથી, અને કંઈક જિંદગીઓ વધતી હોય છે. એટલે જ્યારે પણ કોઈ પણ સમાજનું આયોજન હોય ને જ્યાં પણ તમને એવું સંભળાય કે બ્લડ ડોનેશન કેમ થઈ રહેલો છે, તો 90 દિવસ કે 100 દિવસ થઈ ગયા હોય છેલ્લે બ્લડ ડોનેશન કર્યા પછી, તો વગર આમંત્રણે પહોંચી જજો અને બ્લડ ડોનેશન કરતા રહેશું. કારણ કે મેં તમારામાંથી જેમણે બ્લડ ડોનેટ કર્યું છે એના દ્વારા કેટલી જિંદગીઓ આજે બચશે, એ જિંદગીઓ બચશે એના આશીર્વાદ આપણને મળવાના છે. અને આ સરસ મજાના આયોજન માં મુખ્ય 3 વક્તાઓ મેઘવાન સાહેબ છે, સિદ્ધાર્થભાઈ છે, મહેશભાઈ છે, એમને વધારેમાં વધારે સાંભળી શકાય. અને સાંભળવાનું નથી, હા લઈ જવાનું છે અંદર ઉતારીને. ઘણી વખત હું કહેતો ક્લાસરૂમમાં જ્યારે હું લેક્ચર લઉં ને ત્યારે જનરલી એવું કહું કે આપણને 2 કાન આપ્યા છે ભગવાને, એક સાંભળવા માટે અને બીજો નહીં ગમે તો કાઢી નાખવા માટે. એટલે આજે બધાને કહું કે એક આંગળી આમ રાખીને સાંભળજો. ખૂબ જ વિદ્વાન વક્તાઓ છે, દરેકને 30 મિનિટ આપેલી છે અને સરસ મજાના ટોપિક ઉપર આજે ચર્ચા કરવાની છે. મનોમંથનની પ્રથમ શૃંખલા છે. આપ સર્વે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા એ બદલ અને સર્વે મહાનુભાવો ડાયસ પર મંચસ્થ મહાનુભાવો છે એ દરેકનો આભાર વ્યક્ત કરવા સાથે ફરી વખત જય ભીમ.